ચેપ્ટર નંબર શરૂઆત કરીએ જેનું નામ સંભાવના તો સંભાવનામાં પેલા આવે યાદચ્છિક પ્રયોગ તો યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય કે જેમાં આપણે પરિણામ અગાઉથી ખબર હોય છતાંય ચોક્કસ પરિણામ ક્યારે મળે તો કે પ્રયોગને અંતે મળે તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય એટલે કે જો આપેલ પ્રયોગમાં પરિણામ જ્ઞાત હોવા છતાં તેનું ચોક્કસ પરિણામ પ્રયોગને અંતે માલુમ થાય તો તેવા પ્રયોગને યાદચ્છીત પ્રયોગ કહે છે દાખલા તરીકે સિક્કો ઉછાળી તો આપણને ખબર જ છે કા એ જ હેડ મળે કાટી એટલે કે મળે પણ ચોક્કસ પરિણામ ક્યારે ખબર પડે તો કે સિક્કો ઉછળી ગયા પછી એટલે કે પ્રયોગ પૂરો થયા પછી તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે હવે આપણને એક માર્કમાં પૂછાય તો નિર્દર્શ આવશ કોને કહેવાય તો કે એટલે આપણે સિક્કો ઉછાળી તો એના ટોટલ પરિણામ કેટલા તો કે બે એચ અને ટી એક વખત ઉછાળી તો એચ અને ટી તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને એટલે કે તમામ પરિણામ જે જેના થતા હોય એના ગણને નિર્દર્શ નિર્દર્શાવકાશ કહે છે જેને યુ અથવા એસ વડે દર્શાવાય છે ટૂંકમાં નિર્દર્શ નિર્દર્શાવકાશ એટલે સાર્વત્રિક ગણ આપણે ગણ ચેપ્ટરમાં ભણ્યા હોય તો કે સાર્વત્રિક ગણ રેડી પછી આગળ વધીએ ઘટના તો કે કે ઘટના કોને કહેવાય નિર્દર્શ ઉપગણને દાખલા તરીકે હું એમ કહું કે સિક્કો ઉછાળતા છાપ મળે તો એને એક ઉપગણ કહેવાય એચ ટી માંથી આપણે કોને પસંદ કર્યો એચને નિર્દર્શ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે પછી આવે પ્રાથમિક ઘટના એટલે કે મૂળભૂત ઘટના તો અવકાશ આપ્યો હોય એના માટે આપેલ અવકાશના ઉપગણને એસની પ્રાથમિક ઘટના કહે છે પ્રત્યેક ઉપગણ દાખલા તરીકે સિક્કાને ઉછાળતા હવે એમાં એચ મળે ટી મળે એવા પ્રત્યેક ઉપગણને પ્રાથમિક ઘટના કહે છે નિર્દેશ અવકાશ એસ માટે એસ ના પ્રત્યેક ઉપગણને ને ની પ્રાથમિક ઘટના કહે છે ત્યારબાદ આવે અશક્ય ઘટના તો કે અશક્ય ઘટના કોને કહેવાય નિર્દેશ અવકાશ ઉપગણ ફાઈન એટલે કે સિક્કો ઉછાળતા હું એવી ઘટના કહું કે સિક્કો ઉછાળતા ટી એમ મળે હાલો એમ તો મળવાનો જ નથી ને કા એ જ મળે ને કા ટી મળે રેડી તો ટૂંકમાં એના ઉપગણમાં ન હોય એવી ઘટના કહું તો એવી ઘટનાને અશક્ય ઘટના કહે છે ચોક્કસ ઘટના કોને કહેવાય નિર્દર્શ ઉપગણ એટલે કે પોતાનો પોતે પોતાનો ઉપગણ હોય હેડ મળે સિક્કો ઉછાળતા એક વખત સિક્કો ઉછાળતા હેડ મળે અને ટેલ મળે તો એવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય સંયુક્ત ઘટના એટલે સંયુક્ત ઘટના કોને કહેવાય તો કે સંયુક્ત ઘટનામાં એક કરતા વધુ નિર્દર્શ બિંદુ હોય એટલે પાસાને ફેંકતા પાસો ફેંકી એટલે એક બે ત્રણ ચાર પાંચ છ મળે એમાં એક અને ત્રણ મળે એવી ઘટના તો વન થ્રી લખાય ને એટલે એક કરતા કેટલા વધુ નિર્દર્શ બિંદુ આવ્યા એવી ઘટનાને સંયુક્ત ઘટના કહે છે પૂરક પૂરક ઘટના પૂરક એટલે કે વિરુદ્ધ ઘટના કોઈ પણ અવકાશની ઘટના હોય એમાં એક ઘટના હું એ કહું એમાં ન હોય એવા ઘટકોના ગણને એની પૂરક ઘટના કહેવાય જેને ટૂંકમાં કોઈ પણ ઘટનાની પૂરક ઘટના હોય તેને ડેશ વડે દર્શાવાય એ ડેશ બરાબર એસ માઇનસ એ અથવા યુ માઇનસ એ દાખલા તરીકે એમ કહું કે સિક્કો ઉછાળતા ઘટના એ સિક્કો ઉછાળતા એ જ મળે તો એને ઘટના એ નામ આપી તો એડેસ બરાબર એ હવે આપણે એચ મળે એવું કીધું હતું તો એને બાદ કરી નાખવાનું તો એસ એટલે હતો એચ બાદ કરી નાખો ખાલી કોણ મળે તો કે ટી મળે રેડી આ ટી એની સામાન્ય સમજૂતી હવે સ્વાધ્યાય સોળ પોઈન્ટ એક સ્વાધ્યાય સોળ પોઈન્ટ એક પ્રશ્ન એક થી સાતમાં દર્શાવેલ પ્રયોગનો નિર્દર્શ અવકાશ લખો એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા હવે જો સિક્કાને ઉછાળતા પરિણામ શું મળે તો કે એચ અને ટી મળે હવે ત્રણ વખત ઉછાળો તો ત્રણ વખત સિક્કાને ઉછાળો તો એચ ટી એચ ટી એચ ટી ત્રણ વખત થાય ને રેડી તો ત્રણ વખત ઉછાળો તો પેલા બે નો ગુણાકાર કરાય પછી ત્રીજાનો નો કરાય જો એચ 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 ટી ટી એચ અને ટી ટી પછી હજી ક્રોસ એચ ટી તો નિર્દર્શ અવકાશ એસ અથવા યુ બરાબર એચ 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 ટી એચ ટી એચ એચ ટી ટી એચ 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 ટી એચ ટી 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 એચ ટી અને ટી 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 રેડી આમ આવા આઠ નિર્દર્શ અવકાશના બિંદુ મળે ત્યારબાદ એક પાસાને બે વાર ઉછાળતા તો પાસાને ઉછાળો તો પરિણામ શું મળે તો કે એકથી થી છ કેટલી વાર ઉછાળવાના તો કે બે વાર એક થી છ કેટલી વાર બે વાર તો નિર્દર્શ અવકાશ મળે વન 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 ટુ વન થ્રી વન ફોર વન ફાઈવ વન સિક્સ ટુ વન ટુ 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 થ્રી ટુ ફોર ટુ ફાઈવ ટુ સિક્સ થ્રી વન થ્રી ટુ થ્રી ફોર થ્રી 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 ફોર થ્રી ફાઈવ અને થ્રી સિક્સ ફોર વન ફોર ટુ ફોર થ્રી ફોર ફાઈવ ફોર 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 થ્રી ફોર થ્રી ફોર 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 ફાઈવ ફોર સિક્સ પછી ફાઈવ વન ફાઇવ ટુ ફાઈવ થ્રી ફાઇવ ફોર ફાઈવ 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 સિક્સ સિક્સ વન સિક્સ ટુ સિક્સ થ્રી સિક્સ ફોર સિક્સ અને સિક્સ સિક્સ આવા ટોટલ કેટલા મળે તો કે છત્રીસ મળે રેડી એના પછી સિક્કાને કેટલી વખત ઉછાળવાનો તો કે ચાર વખત ઉછાળતા એચ એચટી એચ ટી અને એચ કેટલી વાર ઉછાળવાનો ચાર વાર પેલા બે નો ગુણાકાર કરો આ બે પછી ત્રણ નો ગુણાકાર કરો આ એમ નંબર પછી ગુણાકાર કરો એટલે આ પ્રમાણે એક બે ત્રણ ચાર બે ની ચાર ઘાત બે બે ચાર બે આઠ બે સોળ પરિણામ મળે ચાર વખત એચ એમ કરો તો ચાર વખત એચ પછી એવા એવા લેવાના જેમાં ત્રણ વખત એચ આવતા હોય તો જો ચાર વખત એચ ત્રણ વખત એચ પછી બે વખત એચ લેવાના તો આ રીતે બે વખત એચ આ અહીંયા 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 પછી એક વખત એચ લેવાનો તો એક વખત એચ લ્યો એટલે એક બે ત્રણ ચાર પછી એક વખત નું હોય એટલે કે ટી 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 એ રીતે લખો તોય ચાલે એના પછી દાખલા નંબર ચાર એક સિક્કાને ઉછાળવાનો અને એક પાસાને ફેંકવાનો તો સિક્કાને ને ઉછાળો તો મળે તમને એચ ટી પાસા ને ઉછાળો તો એક થી છ તો નિર્દર્શ અવકાશ થાય એચ વન એચ ટુ એચ થ્રી એચ ફોર એચ ફાઈવ એચ સિક્સ ટી વન ટી ટી થ્રી ટી ફોર